నీతరుచిర పూర్ణేందువదన ప్రఫుల్లంబోజన్మాచ్ఛదసదృశ శోభాక్షియుగల కృపాపరావార శ్రీత సకల జీవాతి సుఖదో మహాశ్రేయో మూర్తి జయతి సహి నారాయణ ముని వర్ణివేశ రమణీయ దర్శనం మందహాస రుచిరానాంబుజం పూజితం సురనరోత్తమేర ముదా ధర్మనందనమహం వేచింతయే. ఓం అవతారిణే శ్రీ స్వామినారాయణాయ నమో నమ. ఓం శ్రీ హరికృష్ణాయ నమో నమ. ఓం శ్రీ పూర్ణ పురుషోత్తమాయ నమో నమ. బోలో శ్రీ స్వామినారాయణ భగవానని, శ్రీ హరికృష్ణ మహారాజని, శ్రీ ఘనశ్యామ మహారాజని జయ. బదాయి భక్తుని ఎత్తి జై స్వామినారాయణ. సద్గురు నిష్కుడాన్ స్వామి హరిస్మృతి గ్రంథని అందర પ્રથમ ચિંતામણીની 30 કળી સુધી આપણને મૂર્તિનું રસપાન કરાવીને છેલ્લે એમ કહે છે કે ભગવાનની પાંચે પાંચ આંગળીઓ, ભગવાનના વેઢા, ભગવાનના વીરા, ભગવાનનો ડેડરિયો, ભગવાનની કળાઈ, ભગવાનના કાંડા, ભગવાનના હાથનો કરબ, ભગવાનના હાથની હથેળીઓ, ટસુઓ, ટેરવાઓ, નખ નખ છે ભગવાનના જે છે, ભગવાનનો કંઠ, ભગવાનની દાઢી, ભગવાનની ચીબુક, દાઢીનો ઉપરનો ભાગ, આ બધુંય બહુ મનોહર છે. ભગવાનના જે અધર છે એટલે કે હોઠ છે, એ પરવાળા જેવા લાલ છે, ક્યાંક ગિલોડા પાકેલા હોય લાલ, એવી પણ ઉપમા સંતોએ સમજાવવા માટે દીધેલી છે. ભગવાનના સ્વરૂપને જ્યારે જ્યારે જે જે અંગને જે જે ઉપમા આપવામાં આવી છે એટલા માટે એવી ઉપમા આપવામાં આવી છે કે આપણે આ લોકમાં છીએ, આપણે એવી વસ્તુઓ જોઈ છે, તો આપણે ભગવાનના એ અંગ વિશેનું થોડુંક ઇમેજિંગ કરી શકીએ, આપણે થોડોક વિચાર કરી શકીએ. એને અર્થે એવું કીધેલું છે, બાકી લાલ પાકેલા ગિલોડા ક્યાં અને પુરુષોત્તમ નારાયણના હોઠ ક્યાં, પરવાળા ક્યાં અને પુરુષોત્તમ નારાયણના હોઠ ક્યાં, મોગરાની કળીઓ ક્યાં અને પુરુષોત્તમ નારાયણની દંત પંક્તિ ક્યાં, બંનેને વિશે તો આકાશ પાતાળ કરતાંય વધારે ફેર છે. પરંતુ ના છૂટકે, ઘણી વખત આપણે કહે ના છૂટકે મારે કરવું પડ્યું, એમાં સંતોને ના છૂટકે આવી ઉપમાઓ દેવી પડી. કારણ કે મારું અને તમારું માનસ હજુ આ બ્રહ્માની સૃષ્ટિથી બહાર ગયેલું નથી, એટલે આપણે એટલી વાતને સમજી શકીએ. આપણે એનાથી આગળનું જોયેલું નથી, અનુભવેલું નથી, એટલે આપણે આટલું જ જોઈ શકીએ અને સમજી શકીએ. એટલે સંતોએ આવું લખ્યું છે. આગળ સ્વામીએ ગઈકાલ 30મી કડીમાં આપણને મૂર્તિનું રસપાન કરાવતા એમ કીધું કે દેખી દાંત તની આવડિયું નાથ નિરખ્યા છે. ઊંઝા ગામની અંદર જ્યારે મહારાજના દાંત પ્રથમ વખત સદગુરુ નિત્યાનંદ સ્વામીએ જોયા અને ત્યારે નિત્યાનંદ સ્વામીને દિનમણિ શર્મા, સોનાની થાળીમાં જંબાવાળો રાજપુરુષ, એને એમ થાય છે કે આવા દાંત મનુષ્યના હોય નહીં. અને દિનમણિ શર્મા ભગવાન શ્રીહરિને સેવામાં અને શરણાગત થઈ ગયા ફક્ત ભગવાનના દાંત જોઈને. આ વિશ્વનો નહીં, આખા બ્રહ્માંડનો મોટામાં મોટો વિદ્વાન જો કોઈ હોય, મોટામાં મોટા કોઈ પંડિત હોય, જેને બ્રહ્મા પણ ન હરાવી શકે, જેને બૃહસ્પતિ પણ ન હરાવી શકે, એવા જો કોઈ પંડિત હોય તો આ બ્રહ્માની સૃષ્ટિમાં આ જ દિવસ સુધી અક્ષરધામમાંથી આવેલા એક મુક્ત નિત્યાનંદ સ્વામી છે.
કે જેને કોઈ પણ ગમે એવો બૃહસ્પતિ જેવો મોટો આવે તો પણ નિત્યાનંદ સ્વામીને ડગાવી ના શકે, આટલા બુદ્ધિશાળી આટલા પ્રતિભાશાળી પુરુષ એ ફક્ત ભગવાનના દંત પંક્તિ જોઈ અને સાધુ થઈ ગયા. કલ્પના કરો, બુદ્ધિવાળો હોય એ કોઈ દિવસ એકલા દાંત જોઈને સાધુ થાય? આટલો બુદ્ધિવાળો પાછો, બુદ્ધિવાળો તો ઠીક, બુદ્ધિવાળો તો હોય આપણા જેવી, એક તો અલ્પ ને ઊંધી તો એ ગણીએ બુદ્ધિવાળા, પણ આ તો નિત્યાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી કે કોઈ એનો તાગ ના લઈ શકે એટલા શાસ્ત્રોના પંડિત. ગમે તે સભામાં જાય, ગમે તે જગ્યાએ જાય, દેવોની સભામાં જાય કે બ્રહ્માની સભામાં જાય કે મોટા પ્રકૃતિ પુરુષની સભામાં જાય, તો પણ નિત્યાનંદ સ્વામી ત્યાં સર્વોપરિ સ્વામિનારાયણ એ સાબિત કરીને આવે ને એની સામે કોઈ વાદ કરી ના શકે, આટલા પ્રતિભાશાળી પુરુષ એક શ્રીજી મહારાજની દંડ પંક્તિ જોઈને સાધુ થઈ ગયા. આવા શ્રીજી મહારાજની મૂર્તિનું આકર્ષણ હતું અને છે. આગળ સ્વામી લખે છે, રસનાએ છે રૂડીવાની નાથ નિરખ્યા છે, સુનિચિત વૃત્તિ લોબાની નાથ નિરખ્યા છે, ચોખું બોલે છે ચતુરાએ નાથ નિરખ્યા છે, સુનિવાની પર બલ જાય નાથ નિરખ્યા છે. રસનાએ છે રૂડીવાની નાથ નિરખ્યા છે. રસના એટલે જીભ. નિષ્કુળન સ્વામી કહે છે, રસનાએ છે રૂડીવાની નાથ નિરખ્યા છે, સુનિચિત્ત વૃત્તિ લોભાની. ભગવાનની વાણી એવી હતી કે ભગવાન જ્યારે બોલે ને ત્યારે ભલ ભલાના ચિત્ત એમાં ખેંચાઈ જતા. ઘેરે સાદે રે ગાજે સાંભળી મેઘ નગારા લાજે, હસતા આવે રે પાસે કેસર સરખો સુગંધ સ્વાસે. થોડાક મૂર્તિના કીર્તનોનો અભ્યાસ કરવો, થોડા મૂર્તિના વર્ણનવાળા લખેલા પદોનો આપણે બધાએ ભગવાનના ભક્તોએ અભ્યાસ કરવો જોઈએ. અભ્યાસ કરીએ તો ખબર પડે કે ભગવાનની મૂર્તિમાં રસ આવો છે, ભગવાનની મૂર્તિનું વર્ણન આવું છે. અભ્યાસ જ જેને નથી કર્યો એને નહીં ખબર પડે. માટે એવા ભગવાનના નંદસંતોના લખેલા આવા પદો જે ભગવાનના અંગો અંગનું વર્ણન કરે છે, ભગવાનની એકે એક ક્રિયાનું વર્ણન કરે છે, એને બરાબર વાંચીને સાંભળીને વિચારીને ગોખીને હૃદયમાં ઉતારીને એવા એવા ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવાનો અભ્યાસ કરવો જોઈએ. ભગવાન જીભેથી એવું બોલતા, રૂડીવાણી બોલતા, ભગવાન જ્યારે જ્યારે બોલતા ત્યારે એમ લાગતું જાણે મુખમાંથી મોતીઓ ઝરે છે. એક વસ્તુ વિચારો, ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈકની વાણી એવી હોય ને કે તમને સાંભળવી કલાકો સુધી ગમે, તમને એમ થાય કે હજુ બોલે તો હજુ સાંભળવું છે, ભલે ને સાદું જ બોલતા હોય, કેટલાક લોકો હાવ સાદી ભાષાની વાત કરતા હોય તો પણ આપણને સાંભળવું ગમે, એમ થાય કે હજુ બોલે તો વાંધો નહીં, હજુ બોલે ને મારી સાથે હજુ વાતો કરે ને કલાક બે કલાક તો બહુ સારું, અને ઘણા 10 મિનિટ બોલે ને આપણી જોડે તો એમ થાય કે હવે રાખે તો સારું છે, હવે માથું દુખી ગયું. બીજો એક જ વ્યક્તિ છે, એકની એક વાત કલાક સુધી કરે છે, એકની એક વાત 2 કલાક સુધી કરે છે, એકની એક વાત 5 કલાક 10 કલાક સુધી કરે છે, આપણને સાંભળવી ગમ્યા જ કરે છે કે હજુ કે એકની એક જ વાત કરે છે, એકનો એક જ વિષય કહે છે. બીજો વ્યક્તિ 10 મિનિટ સુધી 10 પ્રકારથી જુદી જુદી વેરાયટી કરીને આપણને કહે છે તો પણ સાંભળવું ગમતું નથી, એમ થાય છે કે મૂકી દે તો સારું,
હવે બંધ કરી દે તો સારું. કારણ એટલું જ છે, ઓલાની વાણીમાં ભગવાન રહ્યા છે. વાત એકની એક છે, મોટા મોટા પુરુષો થયા, કોઈ કાંઈ બહુ લાંબુ વિવેચનને બહુ લાંબુ કરવાવાળા ઘણા મોટા પુરુષ એવા થયા, કશું જ નહોતા બોલતા, બહુ ઓછું બોલે, અથવા બોલે તો એ 10-15 ગુરુજી કે, દાદા ગુરુજી હતા તો દાદા ગુરુજી કે એને 15-20 વાતો, એ ગુણાદેન સ્વામીની વાતો, ગુરુજી કે હું જેટલા વર્ષ ભેગો રહ્યો તેટલી જ વાતો સાંભળી છે, એ જ વાતો ફરી ફરીને કરે. પણ જ્યારે કરે ત્યારે નવી લાગે, જ્યારે કરે ત્યારે નવી લાગે. અને આપણે કલાકોથી માઇક તોડી નાખીએ તો ઓલાન થાય કે ઓહો. ભગવાન ને ભગવાનના મોટા પુરુષો, ભગવાનને ધારી રહેલા પુરુષો, એની વાણી રસનાએ રૂડી ભરેલી. મહારાજ એવું બોલતા, વચનામૃત તમે જો, શ્રીજી મહારાજની વાણીનો જીવતોને ઝાકતો પુરાવો વચનામૃત છે. વેદ વેદાંતને ઉપનિષદોનો સાર જે શાસ્ત્રમાં શ્રીજી મહારાજે સમાવી દીધો, વેદ વેદાંતની વાતો ખેડૂને સમજાય એવી રીતે શ્રીજી મહારાજે કરી દીધી, એ કેટલી રૂડી રીતે અને કેટલી મીઠી રીતે વર્ણન કર્યું, કેટલી રૂડી રીતે, કેવી કેવી શ્રીજી મહારાજે મીઠી રીતે વાત કરી છે. ઈર્ષા કરવી તો નારદજીને તુમરું જેવી કરવી, કેવી ઈર્ષા, ઈર્ષા કરવા માટેની છૂટ પણ દીધી, નારદજીને તુમરું જેવી કરો. જેની ઉપર ઈર્ષા છે એના દાસ થઈને એની પાસેથી ગુણને મેળવો, કેવી રૂડી વાતો કરી છે, બહુ સ્પષ્ટ વાતો કરી છે, બહુ સ્પષ્ટ બોલતા, કોઈને સમજાય એવું બોલતા, એક એક શબ્દને છૂટો પાડીને બોલતા. ઘણા તો તમારે કેમ છો કેમ છો કેમ છો 4 વખત પૂછી નાખે. હવે એ 4 વખત તો પૂછે તો તમને થાય કયાનો જવાબ દેવો, આમાં જવાબ કોનો દેવો. આપણા લોયાધામ પરિવારમાં એવા સેમ્પલો મોકલ્યા છે થોડાક ભગવાને, તો એ બોલે તો તમારે વિચાર કરવો પડે કે આ કયો પ્રશ્ન છે આનો, કયો જવાબ દેવો, એવું થાય. ઘણા છે તો એ વાત કરે તો એકનો એક શબ્દ 5 વખત રિપીટ કરે. એક વખત આપણે એવો પ્રોગ્રામ રાખીશું, જોજો પ્રોગ્રામ એવો રાખીશું, એવા એવા છે ને એને કીધા વિના એને ઊભા કરવાના કે હાલો બોલો કંઈક થોડું, પછી તમે જુઓ એકનો એક શબ્દ એ 10 વાક્ય બોલશે ને તો 10 વાક્યની અંદર ઓછામાં ઓછો 25 વખત શબ્દ આવશે એકનો એક, જે બોલતા હશે એ શબ્દ. ભગવાનની વાણી એવી નહોતી. ભગવાન તો છે ને એક એક શબ્દને તોલીને બોલતા. વચનામૃતની અંદર ને, એ, તો, તે આ બધાય શબ્દો તોલ ઉપર છે. રખે કોઈ એવું ના માને કે વચનામૃતનો ને શબ્દ હોય ને તો ને નીકળી જાય તો શું ફેર પડે, અને ને ના હોય તો શું ફેર પડે, એનો વિચાર કરીએ ને. અને જો ભગવાનને મોટાની કૃપા આપણી ઉપર થાય ને તો ખબર પડે કે આ નેની આટલી કિંમત છે, જની આટલી કિંમત છે, તેની આટલી કિંમત છે. એમાં સહેજ ફેરફાર થઈ જાય તો પુરુષોત્તમ નારાયણનો અભિપ્રાય આખો છૂટી જાય. એક એક શબ્દ અનંત કોટી બ્રહ્માંડોને તોલો એક પલ્લામાં, એક શબ્દ વચનામૃતનો ને ખાલી મૂકી દો ને તો પુરુષોત્તમ નારાયણનો સંબંધ હોવાથી એ ને એનો અર્થ વધી જાય છે, અનંત કોટી બ્રહ્માંડોની સંપત્તિ કરતા. વચનામૃત એવો અમૂલ્ય ગ્રંથ. ભગવાન રૂડી વાણી બોલતા. ભાદરામાં મહારાજ ગયા છે, તે ભાદરામાં મૂળજી બ્રહ્મચારીને લઈને મહારાજ ગયેલા, અને હજુ ગુણાદિતાનંદ સ્વામી સાધુ નહોતા થયા, સ્વામી ભાદરા ગામના હતા. એટલે ભાદરામાં બધા ભક્તો મહારાજને કે મહારાજ અમારા ઘેર થાળ કરો, તમે રોકાવો અહીં. મહારાજ કે અમારે તો આગળ જવું છે. પણ ભક્તોએ બહુ ભાવ કર્યો તો મહારાજ કે એક શરત, અમે જેને ઘેર જમવા જશું ને ત્યાં અમે બીજા બધા ભક્તોને જમવા બોલાવશું, તમે જમાડી શકશો બધાય? તો કે વાંધો નહીં મહારાજ. તો મહારાજ કે મૂળજી બ્રહ્મચારી, મૂળજી શર્મા એટલે ગુણાદેન સ્વામી, આ બે મૂળજીઓ કે પહેલાં જઈને થાળ કરશે, અને એ થાળ કરે પછી અમે જમવા આવીએ, અને હરિભક્તો બધા એને ભેગા થાય જેને ઘેર જવાનું હોય, અને ત્યાં બધા થાળ કરીને જમે ને કથા વાર્તા થાય છૂટા પડે. આ રીતનો મહારાજે કાર્યક્રમ કર્યો ભાદરામાં. થયું એવું કે એક હીરાભાઈ પટેલ હતા, એને ઘેર થાળનો વારો આવ્યો, એટલે એને એના ઘરવાળાને કીધું કે આપણે ઘેર મહારાજનો થાળ કરવા આપણે લાવવા છે, તો બધી તૈયારી કરવાની છે. તે હીરાભાઈ પટેલના ઘરવાળા કે સ્વામિનારાયણ મારા ઘરમાં ના જોવે કે,
એને હું જોઉં તો લાકડા જેવી થઈ જવું કે એ સત્સંગી નહોતા. પણ ભગત કે તારે રસોઈ બનાવવાની નથી ને તારે પીરસવાની નથી, પછી તું શું કરવા માથાકૂટ કરેશ? તારે ક્યાં સ્વામિનારાયણને જોવા છે? સ્વામિનારાયણ આમે ક્યાં તમારે બહેનો વચ્ચે આવે છે? મહારાજ આમ જાજો તો સાધુની રીતે જ રહેતા. જો તું ઓરડામાં બેહી રહેજે ને, તને હું ક્યાં કહું છું કે તું બહાર નીકળે એમ? અને હું તને રસોઈ કરવાય ક્યાં કહું છું? મૂળજી બ્રહ્મચારી ને મૂળજી શર્મા બે જણા રસોઈ કરવાના છે. તો એ ઓલી બાઈ માની નહીં, એકની બે થઈ જ નહીં. હવે ઘરની અંદર આ ના થાય એકની બે તો કોઈનું હાલે ખરું? અમારો થાળ નક્કી કરેલો હોય ને તો એ રહ્યો હોય એવું વર્ષો પહેલાંનો અનુભવ થઈ ગયેલો છે. થાળ નક્કી થઈ ગયો હોય કે થાળ કરવાનો છે આમને, કે હવારમાં ભગત લેવા જ ના આવ્યા હોય. કેમ ભગત? તો કે જોબે જવાનું થઈ ગયું અચાનક, રજા લીધી હતી પણ જોબ ઉપર બોલાયા, પણ જોબ ઉપર કોઈ બોલાયા ના હોય, પછી ખબર પડે કે આ જોબ ઉપર નહીં ઘરનો પ્રોબ્લેમ છે. કારણ કે ત્યારે તો આપણે આપણા સેવકો બહુ જોરદાર હતા બધા, ગુરુજીને બહુ સેવકો અહીં હતા અને બહુ પૂર્વે તો બહુ સેવાઓ થઈ છે એવી બહુ મોટી મોટી સેવાઓ. અને જલ્દીમાં જલ્દી જેનું મગજ ફરે એનું નામ સ્ત્રી, વહેલામાં વહેલું જેનું માઇન્ડ ફરી જાય એનો નિર્ણય આમ છે ને, સવારમાં 8 વાગે આ નિર્ણય હોય ને તો 10 વાગ્યાનો નિર્ણય બદલાઈ ગયો હોય. કારણ કે એની અંદર મક્કમતા અને દ્રઢતા ઘણી ઓછી હોય, જાજુ અપવાદરૂપ. પછી કોઈક અપવાદરૂપ નીકળે, ભગવાનના ભક્તો હોય, બહુ સમજણ પાકી કરી હોય, એ વાત નોખી છે. બાકી મોટે ભાગે એના નિર્ણય ફરે બહુ. સવારમાં જુદો હોય, બપોર જુદો હોય, આંજે જુદો હોય, કાલે જુદો હોય, તમે નક્કી જ ના કરી શકો આખી જિંદગી કાઢી હોય તોય કે આનો નિર્ણય શું છે. જાજી એવું છે ને દાદા? એવું જ છે. બસ તમે સર્ટી આપો એ સાચું સારું, મારું બોલેલું કોક મને આર્ગ્યુ કરવા આવે, પણ તમારું તો ના કરે ને કે આ તો 80 વર્ષના અનુભવીઓ બોલે એમ કે. અને અનુભવી કહેવો તમે, અમે તો આખરે અનુભવ વિનાના ને, સાંભળીને કહેવાનું ને. કારણ કે અનુભવ કરવા જવાય નહીં, નહીં તો ભવમાં ભટકીએ. એટલે આ બરાબર છે તમારું સાંભળીને કહીએ. ઓલી બાઈ કે નહીં મારા ઘરમાં નહીં કે સ્વામિનારાયણ. અરે પણ તારે કરવાની નથી રસોઈ તો કે નહીં. સારું વાંધો નહીં. હીરાભાઈ આવ્યા મહારાજને કે મહારાજ ઘરવાળું તો કંઈ માનતું નથી. મહારાજ કે ઘરવાળું માનતું નથી, હાલતું હશે તો ઘરમાં કોનું હાલે, તમારું કે ઘરવાળાનું? મહારાજ હવે ઘરમાં મારું હાલે ને એનું હાલે, પણ હવે આ રસોડાનો ડિપાર્ટમેન્ટ છે, પૈસાનું કંઈક હોય તો હું કરી દઉં, પણ હવે રસોડામાં તો સીધું તેને જ તૈયાર કરવું પડે ને મહારાજ, મને તો ડબ્બો ક્યાં મૂક્યો એ શું ખબર હોય, તો સીધું તેને કરવું પડે ને. મહારાજ કે વાંધો નહીં, મૂળજી બ્રહ્મચારી કે જાઓ બ્રહ્મચારી તમે એને સમજાયાઓ. હવે મૂળજી બ્રહ્મચારી કેટલા હોશિયાર, તેને સમજાવવા ચાલ્યા. મૂળજી બ્રહ્મચારી તો હાવ ભોળા જેવા. મહારાજ કે આ મૂળજી બ્રહ્મચારી છે એ હાવ ભોળા છે. મૂળજી બ્રહ્મચારી ક્યાં બહુ ડાયા છે? મહારાજ કે પણ અમને રાજી કરવાનું તાન છે. મહારાજે કીધું બ્રહ્મચારી કે મહારાજ વરી મારાથી તો ઉપરથી કોઈ ના ગાંડું થતું હોય તો ગાંડું થશે. મહારાજ કે તમારા અમ રહીને અમે બોલશું, જાઓ ને તમે. મૂળજી બ્રહ્મચારી અને મૂળજી શર્મા બે ગયા. બ્રહ્મચારીને તો છૂટ હતી બધી, એટલે તો ગયા કે ભાઈ શું છે તને? તો કે નહીં સ્વામિનારાયણ મારા ઘરમાં નહીં કે, લાકડા જેવી થઈ જવું. કેટલાને વળગ્યા છે તો ભાઈ વળગે ભાઈ છોડતા નથી કે પાછા, એટલે મારા ઘરમાં તો નહીં જ કે ભૂત. મૂળજી બ્રહ્મચારી કે જો સાંભળ, આ તારો ધણી છે એને ઈચ્છા છે, અને ભલે તું ભગવાન ના માનતો કાંઈ નહીં, પણ આ અત્યારે સ્ત્રીનો ધનનો ત્યાગ રાખે એવા આવા સાધુઓ તૈયાર કરે એવા તો જાજા હોય નહીં ને, કે એક કામ કર તું ઓરડામાં બેસજે, રસોઈ અમે કરશું, કોઈ ભિક્ષુક આવે તો ના જમાડવા જોઈએ આપણે. બ્રહ્મચારી એટલી ડાહી ડાહી વાતો કરવા લાગ્યા તો ઓલી બાઈ માની ગઈ. વાંધો નહીં કે, પણ હું કમાડ ખોલીને બહાર નહીં નીકળું અને એને જોઉં નહીં, વધાવું નહીં ચોખાથી, ચિંતા નહીં, તું બંધ રાખીને તું અંદર જ બેઠી રહેજે. બધા જતા રહે ને, પછી તને હીરાભાઈ જ્યારે આવીને કે આવે તું બહાર નીકળ ત્યારે નીકળજે. તો કે સારું, તો અમે કાલ રસોઈ કરવા આવીએ. પાકું પાકું. સવારની અંદર બે જણા રસોઈ કરવા પૂગી ગયા, રસોઈ થઈ ગઈ, મહારાજને બોલાવ્યા. મહારાજ આવ્યા, બાઈ તો કમાડ બંધ કરીને બે ગઈ, મારે જોવો જ નથી એને. અને મહારાજ પછી જમાડીને મહારાજ છે ને પીરસવા નીકળ્યા પંક્તિમાં. તે મહારાજ પીરસવાની અંદર બોલે, લો લો લાડુ લો, ભજીયા લો, અરે થોડા તો લો, અરે બહુ મીઠા છે, આ તો બહુ રસે ભર્યું છે, અરે આ જમશો તો તમને ધામ દેશું. મહારાજ એટલા ટૂંકા ટૂંકા વાક્યો બોલે ને, હવે કાનમાં તો કાંઈ થોડા ડટ્ટિયા ભરાવ્યા હતા,
આંખમાં આલે, કમાડ બંધ કરી દીધા, પણ કાનમાંથી તો સંભળાય ને. તે મહારાજની રૂડી વાની કાનમાંથી સાંભળે ને તે બાઈને ચટપટી લાગી. સંતોએ લીલા ચરિત્રમાં લખ્યું ચટપટી લાગી. કેવી ચટપટી લાગી કે આ મીઠું આટલું બધું બોલે છે ને આટલું રૂડું બોલે છે તો એ કેવો હશે, લાવને જોઈ લો. ના ના નથી જોવા, કે લાકડા જેવી થઈ જાવ, લાકડા જેવી થઈ જાવ. એક તો પાછી બાઈની બુદ્ધિ બધી જાજી હોય, લાકડા જેવી થઈ જાવ. ના ના જોઈ લો આટલું બધું. પાછા મહારાજ તો સંકલ્પને જાણે, એટલે મહારાજના રડારમાં આવી ગયું કે ભાઈ આની વૃત્તિ હવે આપણા રડાર બાજુ ખેંચાય છે. એટલે મહારાજ પાછા જાની જોઈને થોડું વધારે બોલે, વધારે બોલે એટલે ઓલીને વધારે ચટપટી લાગે. અને ના રહેવાનું ને, તે કમાડ આમ સેજ આમ ખોલીને આમ મહારાજ બાજુ જોયું અને મહારાજ આમ પીરસતા હતા. આમ મહારાજે ભેટ મારે, મહારાજનું જે આમ સ્વરૂપ જોયું ને, અને મહારાજ આમ હાથથી આમ લાડુ નાખે લટકું કરીને એ જોયું. ઓહો આમ ચોટી જ ગઈ હા. અને ત્યાં મહારાજ આમ પેલો મોર આમ ડોક ફેરવે ને, એમ ડોક ફેરવીને મહારાજ એની સામો જોયું. અને જોયું તે જોયું એ બાઈને, પછી જ્યાં જોવે ત્યાં સ્વામિનારાયણ. મહારાજ તો બધું પીરસીને જમાડીને જતા રહ્યા, પણ આ બાઈ એના ઘરવાળાને કે મને સ્વામિનારાયણ વળગ્યો, સ્વામિનારાયણ વળગ્યો, ડાકલા બેહાડો, ભૂવા બોલાવો, સહજાનંદને ઉતારો, કે મને વળગી ગયો છે, મને વળગી ગયો, જ્યાં જોઉં ત્યાં સહજાનંદને ભાડું છું. હીરાભાઈ કે ગાંડા ના કાઢ, એ તો ભગવાન છે, એ ભગવાને ચમત્કાર બતાવ્યો, તને દેખાય છે, તારા મોટા ભાગ નહીં. સ્વામિનારાયણને કાઢો કે મને વળગી ગયો, વળગી ગયો, વળગી ગયો, ભુવાન બોલાવો. હીરાભાઈ કે આને ભુવાન બોલાવવાની જરૂર નથી, ઊભી રહે, હું જઉં છું. મહારાજ પાસે આવીને કે મહારાજ એ અભાગની ક્યાં દેખાવ છું, મને દેખાવ ને, કે હું અહીંયા આગળ તૂટી જઉં છું, મને દેખાતા નથી. અને ઓલી નથી દેખાવાની જરૂર, ત્યાં દેખાવા લાગો છો. ત્યારે મહારાજ કે જાઓ નહીં દેખાઈએ કે. અને પછી બાઈને ત્યાં ઉતર્યા સહજાનંદ. અને પછી એ સત્સંગી થઈ, વર્ષો પછી સત્સંગી થઈને ત્યારે મહારાજ આવ્યા. ને મહારાજને કે મહારાજ મોરે દેખાતા હતા એવા દેખાવ. ને મહારાજ કે ગયું, આવે આવે તો મહેનત કરો, હવે મહેનત કરો. એ દિવસ જો લઈ લીધું હોત તો મફતમાં મળતું હતું, પણ હવે તો મહેનત કરવાની. અત્યારે સેલમાં બધું મળે છે બરાબર ને. બદામ મળે છે, કાજુ મળે છે, દિવાળી સેલ છે. હવે સેલમાં મળે છે તો અત્યારે $10ના £3 મળતું હોય ને, પછી તમે પતી જાય સેલ, પછી જાઓ એ જ દુકાને કે ભાઈ મને સેલવાળા ભાવે આપને, તો ઓલો શું કે આવેનો સેલ જુદો. આવીની વેચાણ કિંમત તો પહેલાં 18માં મળતું હતું ને, હવે તો 21નું થઈ ગયું છે. લઈ જાઓ, આ નવા વર્ષથી નવો ભાવ છે. વસ્તુ એની એ જ હતી, કોથળી એની એ જ હતી, પણ તારીખ બદલાઈ ગઈ એટલે એની કિંમત પણ બદલાઈ ગઈ. ભગવાનની વાણી એવી હતી, કોઈને પણ ખેંચી લે, કોઈને પણ ખેંચી લે. ગમે એવો મોટો વિદ્વાન આવે હોય, ગમે એવો બુદ્ધિવાળો આવે હોય, પણ પુરુષોત્તમ નારાયણ વાત કરતા હોય તો દરેકને સ્પષ્ટ સમજાઈ જાય. એવી રૂઢી વાણી હતી, એવી મીઠી વાણી હતી, એવી સ્પષ્ટ વાણી હતી, એવી સમજણીયુક્ત વાણી હતી, એવી વિવેકયુક્ત વાણી હતી, એવી મધુરી વાણી હતી, અમૃતભરી વાણી હતી કે કોઈ પણ એનું રસપાન કરે એના હૃદયની અંદર સહજાનંદ ચોટી જતા. રસનાએ રૂડી વાણી નાથ નિરખ્યા છે. નિષ્કુળન સ્વામી કે મેં નિરખ્યા છે. કેટલાયને આ રૂડી વાણીએ મુગ્ધ કરી દીધા. તમે મીઠું બોલીને મન લીધું રે, કીર્તન છે ને, મીઠડા બોલાજી. ભગવાન મીઠડા બોલા છે, મીઠડા બોલા. અને ભગવાનને આપણામાં વસાવા હોય ને, ભગવાન આપણામાં કેટલા કેમ વસ્યા છે ને, એ આપણી વાણી પરથી ખબર પડે કે ભગવાન આટલા વસ્યા છે. ભગવાન મીઠું બોલતા, ભગવાનનું વઢવું હતું ને એ પણ, એમાં પણ મીઠાશ હતી, મીઠાશ એમાં પણ, કોમળતા હતી એમાં પણ, મૃદુતા હતી, કઠોરતા નહોતી. કઠોરતા તો ઉપરનું સ્વરૂપ હતું, અંદર તો મૃદુતા હતી. મોટા પુરુષોમાં આ દર્શન થાય, ઉપરથી કઠોર દેખાય, અંદરથી અતિ મૃદુ હોય, અતિ મૃદુ હોય. ભગવાનનો નિવાસ થયેલો જેની અંદર છે ને, એ આખી એની ક્રિયાઓ આ લોક જેવી છે, છતાં પણ એની ક્રિયાઓમાં વિલક્ષણતા છે. જો જોતા આવડે, સમજતા આવડે, આપણામાં મોક્ષતા જાગતી હોય તો ખબર પડે કે આવી ક્રિયા દેવ કે મનુષ્યને વિશે હોય જ નહીં. તો કેમ, એ પણ મનુષ્ય જ છે, છતાં પણ એમાં કેમ એવું છે? કારણ કે મનુષ્ય જેવા દેખાય છે, પણ એમાં પુરુષોત્તમ નારાયણનો નિવાસ છે, એટલે એવા છે. માટે
ભગવાનની વાણી એવી રૂડી છે, રૂડી. અને ભગવાન જે રૂડી વાણીવાળો હોય ને એને ગમે કોની આરે, રૂડી વાણીવાળો હોય એની આરે જ ગમે. કોઈ દિવસ એની આરે નહીં ફાવે કે તમે મૃદુ સ્વભાવના હશો અને કોઈ લોઢાછાપ સ્વભાવનો હશે, ફાવે જ નહીં. એકને જગત તરફનું ખેંચાણ, એકને ભગવાન તરફનું ખેંચાણ, તો કોઈ દી બનવાનું જ નથી, કોઈ દી બનવાનું નથી. જેને જે વિચારો છે, વિચારોનો સુમેળ થશે, સ્વભાવનો સુમેળ થશે, કોઈ પણ રીતે પ્લસ માઇનસ કરીને સુમેળ થશે તો જ થશે. પણ એ થઈ ક્યારે શકે? 5 કે 10% પ્લસ માઇનસ થઈ શકે, 100% પ્લસ માઇનસ તો નથી થઈ શકતું. પુરુષોત્તમ નારાયણ સાથે આપણે બનાવવું હોય તો આપણી વાણીને પણ આપણે વિવેકયુક્ત અને રૂઢી કરીએ, વિચારપૂર્વક એને એવી કરીએ. વિવેક અને રૂઢી, વિવેકસભર વાણી જે છે એ પુરુષોત્તમ નારાયણને ગમે છે, એ સર્વને શાંતિદાયી થાય છે, એવી ભગવાનની વાણી છે. ચોખ્ખું બોલે છે, જે બોલે છે એ ચોખ્ખું બોલે છે. મેં કીધું ને એમ, એકનું એક વાક્ય 4 વખત નહીં, એકનો એક શબ્દ 25 વખત નહીં, બહુ ચોખ્ખું, એક એક શબ્દ છૂટો પાડી એટલું સરસ રીતે બોલે કે સામેવાળાને સમજાઈ જાય, અભણને સમજાય ને વિદ્વાનને સમજાય. મુખ ભર્યું મનોહર હાસે, નાથ નિરખ્યા છે, જોઈ જન્મ મરણ દુઃખ નાસે, નાથ નિરખ્યા છે. નાસા અનિયાળી છે એવી નાથ નિરખ્યા છે, સુખ ચંચો દીપ સગ જેવી નાથ નિરખ્યા છે, તે પર સીડી ચિહ્ન નિહાળો નાથ નિરખ્યા છે, જમને ગાલે તેલ રૂપાળો નાથ નિરખ્યા છે, ગૌર કપોળ છે ગોળ નાથ નિરખ્યા છે, જોઈ આવે સુખય તોડ નાથ નિરખ્યા છે. મુખ ભર્યું મનોહર હાસે, ભગવાનનું મુખારવિંદ છે ને એમાં સ્મિત હાસ્ય, ધીરે ધીરે ભગવાન હસતા હોય ને એવું સતત ચાલુ છે, સતત ચાલુ છે. પુરુષોત્તમ નારાયણના મુખારવિંદ ઉપર ક્યારેય અણગમો, ક્યારેય ક્રોધ, ક્યારેય વિરૂપતા, આ ક્યારેય નથી. સૌમ્ય છે ભગવાનનું મુખારવિંદ, સૌમ્ય છે, સુખરૂપ છે. જે કોઈ એને જ્યારે જોવે ત્યારે, 24 કલાક આપણી પાસે હોય તો એમાં જ્યારે જોઈએ ત્યારે, મોટા મુક્તો પાસે યુગો યુગાંતર કલાકોની અંદર છે, યુગો સુધી જોયા કરે છે, એક સરખું સ્મિત, એક સરખો આનંદ, એક સરખું ભગવાનનું મુખારવિંદ રહે છે, એ બદલાયા નથી કરતું. આપણું તો હવારમાં ખીલેલા ગુલાબ જેવું હોય અને બપોર પડે ઉતરેલા રીંગણા જેવું હોય, ઉતરેલું રીંગણું હોય એવું હોય. આપણું મનનું ધાર્યું થાય તો જાણે સૂર્યમુખીનું ફૂલ ખીલી ગયું, જાણે સૂર્ય આકાશમાં છે ને સૂર્યને સન્મુખ આપણે છીએ, એટલા બધા પ્રફુલ્લિત હોઈએ. અને આપણું મનનું ધાર્યું ના થયું તો કર્મમાં ગયેલું ફૂલ હોય ને એવા થઈ જઈએ. આપણું મોઢું જોઈને બીજાને ખબર પડી જાય કે સમહાવ પ્રોબ્લેમ નહીં, આપણું મોઢું જોવે તે સામેવાળાને ખબર પડી જાય ને કે સમહાવ પ્રોબ્લેમ. કારણ કે આપણે પ્રોબ્લેમવાળા જ છે, નખથી શીખા પર્યંત આપણે એટલા બધા પ્રોબ્લેમવાળા છે, વિચાર વિનાના, વિવેક વિનાના, બુદ્ધિ વિનાના, એટલે આપણી અંદર પ્રોબ્લેમો આવવાના જ. પુરુષોત્તમ નારાયણનું મુખારવિંદ સદાય હસતું છે, સદાય કોઈ જોવે ને તેને સુખ આપવાવાળું છે, સદાય કોઈને પણ સુખ થાય. એ ભ્રકુટી ચડાવી દે ને કદાચ, ક્રોધ જેવું બતાવી દે ને તો પણ એમાંથી સુખ થાય, બોલો સુખ થાય. પુરુષોત્તમ નારાયણનું એવું છે. અને પુરુષોત્તમ નારાયણનો નિવાસ જેમાં છે એવા મોટા પુરુષોનું પણ એવું છે, એ કાંઈ પણ એવું બતાવે ને તો પણ બીજાને સુખ થાય, એને યાદ કરીને પણ બીજાને આનંદ થાય, આનંદ થાય. ભગવાનનું એવું છે, ભગવાનનો મુખ સદાય મનોહર હાસે, મંદ 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 હસ્યા જ કરે છે, હસ્યા જ કરે છે. કોઈનું પાપ જ, કોઈનું પુણ્ય જોવે ને તો એ ભગવાન મંદ મંદ હશે. કોઈ ભગવાન, ભગવાન કોઈને ભગવાન માટે ભગવાનના રાજીપાને અર્થે કંઈ કરતો હોય એને જોવે ને તો એ ભગવાન મંદ મંદ હશે. અને કોઈ પાપી પાપ કરતો હોય ને
તો એ ભગવાન મંદ મંદ હસ્યા કરે, પાપીને જોયે ને તો એ હસે, કરી લે કરી લે, વાંધો નહીં કરી લે. અને આપણે પેલા બ્રહ્માનંદ સ્વામીને ખાલી ભગવાન પણ થોડી વાર આપ્યું ને, સ્વામી કે મહારાજ આ તો તમે સાચો નહીં તો હું તો બ્રહ્માંડના ભૂકા બોલાવી દઉં, ખાટકીને જોયો કે આરેને હવે છોડવો જ નથી. અને ભગવાન તો મન દસ્યા જ કરે, તું તારે કરેલા કર્મ પછી લેખા લઈ લઈશું, સમજી લઈશું, મારા પ્રોજેક્ટ કાંઈ એવા કાચા નથી. રમો રમો રમો, કોઈ રમતો હોય ભગવાન અરે રમત કરે કપટ કરે ને તો ભગવાનના મેણારે મોઢું ના બગાડે. રમો રમો, વાંધો નહીં, રમવા દો રમવા દો, છોકરો છે રમે, રમવા દેશે બોલો. અને હસે પાછા, મોટા પુરુષોનું એવું જ હોય, સર્વજ્ઞ છે, નિર્દોષ છે ગુણાદિતાનંદ સ્વામી, કે બધું જાણે છે, તલ તલનું જાણે છે, પણ જોવે આપણી હામુંય જોવે, આપણી આરે બોલે હસે, આપણને જાણે કશું જાણતા નથી એમ કરીને હેત આપે, જાણે છે બધું, મન મંદ હસ્યા કરે. બોલો, આપણે આપણે મોઢું ફેરવી દઈએ તો એ મંદ મંદ હસ્યા કરે કે આહો આને હવે કેવી રીતે સન્મુખ લેવો, એમ ભગવાન ભગવાનના મોટા પુરુષો એનું મુખ કેવું છે, મનોહર હાસથી ભરેલું છે. આ ભગવાનના ગુણો છે એ તો ભગવાનને જે ધારી રાખે એમાં જ આવે, બાકી આ કાંઈ બુદ્ધિથી કે વિચારથી આવે એવો આ એકી ગુણ નથી. પુરુષોત્તમ નારાયણના ગુણ હીરો હીરા વતે જ વેંધાય, એમ પુરુષોત્તમ નારાયણને ધારી રાખવાથી પુરુષોત્તમ નારાયણના ગુણનો આવિર્ભાવ જે તે આત્મામાં થાય છે, અને જે આત્મામાં એ થાય છે એ જ મુક્તાત્મા બને છે. એવા મુક્તાત્માઓના સમાગમથી સામાન્ય આપણા જેવા મુમુક્ષુઓ પુરુષોત્તમ નારાયણના એ ગુણોને પ્રાપ્ત કરીને પુરુષોત્તમને રાજી કરી શકે છે, રાજી કરી શકે છે. કારણ કે એ ગુણ પ્રાપ્ત થવાથી આપણે મહારાજની રુચિને સમજી શકીએ છીએ, મહારાજના સ્વભાવને જાણી શકીએ છીએ, મહારાજના અભિપ્રાયને જાણી શકીએ છીએ, મહારાજને અત્યારે શું આપણી પાસે કરાવવું છે, શું કરવા યોગ્ય છે નથી એનો આપણને ખ્યાલ આવે છે. એટલે તો આપણે કોઈ પણ વાત પૂછવી હોય તો મોટા સદગુરુ ગુરુજી જેવાને પૂછીએ છીએ, કારણ કે એમને પુરુષોત્તમ નારાયણના અભિપ્રાયની ખબર હોય, આપણને એની ખબર ન પડે, કારણ કે આપણો એટલી પાત્રતા નથી, પાત્રની તારતમ્યતા એ કરીને બધું રહેલું છે. પણ ભગવાન મુખ મનોહર હાસ છે, જોઈ જન્મ મરણ દુઃખ નાશે, કોઈ ભગવાનને હસતા જોઈ લે ને એનો જન્મ મરણનું દુઃખ જતું રહે, જેને એક વાર જોયા છે ભગવાનને હસતા એને છબી ક્યારેય ભૂલાઈ નથી. નાસા અનિયાળી છે એવી નાથ નિરખ્યા છે, સુખ ચંચુ દીપસગ જેવી. નાસા અનિયાળી છે, કેવી છે તો કે સુખ ચંચુ પોપટની ચાંચ હોય એવી છે, અને બીજી એક ઉપમા આપી દીપસગ જેવી, એટલે દીવાની જ્યોત હોય અને જ્યોતનો જેમ અગ્રભાગ છે, સ્થિર પવન રહિત દીવાની જ્યોત હોય ને જેવી અગ્રભાગ હોય એવી ભગવાનની નાસિકા છે, એની ઉપર સીડીના ચિહ્નો છે. જમને ગાલે તિલ રૂપાળો, ભગવાનને જમના ગાલ ઉપર એક મોટો તિલ છે નાસિકાની પાસે. એવી જ રીતે ભગવાનના મુખારવિંદની આગળ સંતોએ ત્યાં સુધી નોંધ્યું કે ભગવાનની જમની જે હેઠલી દાઢ એમાં શ્યામ ચિહ્ન છે, જીભમાં પણ શ્યામ ચિહ્ન સુખકારી છે, તાળવા ઉપર પણ ચિહ્ન છે. સંતોએ કેટલું બારીકતાથી જોયું હશે કે જમની બાજુની હેઠલી જે પ્રથમ દાઢ એમાં શ્યામ ચિહ્ન છે, ક્યારે જોયું હશે, કેટલું બધું નિરખીને જોયું હશે. કલ્પના તો કરો કે જમણી બાજુની પહેલી દાઢમાં શ્યામ ચિહ્ન, હેઠલી બાજુ હેઠલી દાઢ છે એમાં છે, એક મોઢું તો ક્યારેક ખુલતું હોય ને, અને ખુલતું હોય કદાચ ક્યારેક, એટલે કે જમાડતાય ખુલતું હોય, બોલતાય ખુલતું હોય, પણ એને એટલું નિરીક્ષણ તો ડેન્ટિસ્ટ થઈને અંદર જઈને દાંત સાફ કરવા માટે જાય તો ખબર પડે. ડેન્ટિસ્ટ સિવાય બીજાને દાંતની ખબર ના પડે કે અંદર આપણા દાંત કેવા, આપણે રોજ ભેગા રહીએ તોય ના ખબર પડે કે આમાં શું છે. પણ સંતો કેવા છે, નંદ સંતો છે ને ડેન્ટિસ્ટ પણ છે, દાંત સુધી પહોંચી જાય ભગવાનના, દાંતની પણ સેવા કરવા જતા રહે, આખી મૂર્તિની સેવા કરે, દાંતની સેવા કરે એ સંતો. બોલો, દાંતન રૂપે થયા હોય ને, અને દાંતન રૂપે થયા હોય ને ત્યારે જોઈ આવે અંદર જઈને, મુક્ત દાંતન રૂપે થાય અને ભાઈ મહારાજને દાંતન કરે તો દાંતન રૂપે જઈને અંદર જઈને એ દિવ્ય ચક્ષુથી જોઈ લે કે મહારાજને આવું છે. એટલે હું કહું છું કે આવું સાહિત્ય
આ પૃથ્વી પર કોઈ આજ સુધીના કોઈ પ્રેમી ભક્તો સર્જી નથી શક્યા. નંદ સંતો એટલે નંદ સંતો એનો જોટો આ પૃથ્વી પર પૂર્વે હતો નહીં, વર્તમાન કાળે ભગવાનની ઈચ્છાથી છે, કારણ કે એવા પુરુષોને મહારાજ મોકલે છે અને ભવિષ્યની અંદર પણ એ જોટો મહારાજની ઈચ્છાથી જળશે, પણ સ્વામિનારાયણ સંપ્રદાય સિવાય ક્યાંય એનો જોટો ના જડે. નંદ સંતો એટલે નંદ સંતો એવું છે. એની જે મહેનત, એનો જે ઈશક, એને જે ભગવાનમાં હેત, એને જે રાત ને દિવસ ભગવાન પીવડાવવાની ખેવના ગજબની છે. આપણું હૃદય દ્રવી જાય. આપણને આમ ખરેખર એવું લાગે કે આપણને આ માઓએ શું આપ્યું છે, એમ આપણી આ બધી નંદ માઓએ આપણને કેવું આપ્યું છે. આનાથી વિશેષ તો કોઈમાં શું વાત્સલ્ય આપે, આનાથી વિશેષ તો કોઈમાં શું પોતાના દીકરાઓને મમતા આપે. આપણને આ ગ્રંથો દીધા ને આ જેની મમતા, એને વચનામૃતો નોંધી રાખ્યા, એને પ્રસાદીની વસ્તુઓ રાખી મૂકી, એને આવા ગ્રંથો લખી રાખ્યા, એને આટલું બધું વિચરણ ને આટલી પ્રવૃત્તિ વચ્ચે આવા શાસ્ત્રોનું સર્જન કરી આપ્યું. આજ એ માઓની મમતા છે આપણી ઉપર. એને ખાલી સ્મૃતિપટ ઉપર રાખીશું ને તો પણ આ શાસ્ત્રોને આપણે યથાર્થ આપણું ઋણ ચૂકવી શકીશું કે આ શાસ્ત્રોને ક્યારેક તો વાંચીશું, ક્યારેક તો સમજીશું, ક્યારેક તો આપણા આત્માને અર્થે આપણે કંઈક આની પાછળ કંઈક એનાલિસિસ કરીશું તો એ સંતોની મહેનત સાર્થક થશે. માએ તો બધું આપ્યું છે દીકરાઓને, પણ હવે દીકરાઓના હાથમાં છે કે આ માઓનું આપેલું કેટલું ધાવી શકે ને કેટલું પી શકે, એ આપણા હાથની વાત છે. બાકી માઓએ એના વાત્સલ્યમાં કાંઈ ખોટ નથી રાખી. આજે નંદ સંતરૂપી મા હોય, ત્યાર પછીના સદગુરુ રૂપી મા હોય, કે આજે ગુરુજી રૂપી મા હોય, એને વાત્સલ્ય અને મમતા આધ્યાત્મિક માર્ગના પોષણમાં કશું જ બાકી આપણા માટે નથી રાખ્યું. આપણી જેટલી ખામી છે એ આપણી મુમુક્ષુની છે, એ માઓની ખામી નથી, એના વાત્સલ્યની ખામી નથી, એની મમતાની ખામી નથી. એવું આપણને દીધું છે. આટલું બધું રૂડું દે કેવું દીધું કે આપણે વળી ક્યારે જાણીએ પુરુષોત્તમ નારાયણની એટલી દાઢમાં શ્યામચિહ્ન હશે, આપણને ક્યારે ખબર પડે. તાળવામાં ચિહ્ન હશે, આપણને ક્યાંથી ખબર પડે. આપણને ઉપરની ખબર નથી પડતી, અંદરની ક્યાંથી પડે. પણ આ મોટા પુરુષોએ આપ્યું, બહુ મોટી દયા છે એની. એમાં જે ઘરીને રહે, એમાં જે ચોટેલો રહે, એનું કામ થઈ જાય, જગતમાંથી ઉખડીએ અને આ મૂર્તિમાં ચોટીએ. નાસા ગૌર કપોડ છે, ગોળ નાથ નિરખ્યા છે, જોઈ આવે સુખ અતોડ નાથ નિરખ્યા છે. ભગવાનના જે ગાલ છે એ ગૌર છે, ગોરા ગોરા કપોડ અને ગોળ છે પાછા ગાલ. આપણે તો એક બાજુ પર લબડી ગયા હોય અને એક બાજુ પર ખાડા પડી ગયા હોય, અરે જવા દો, આપણા ગાલની શું વાત કરવી, આ તો રચી દીધું છે ભગવાને. બાકી આપણું કાંઈ કોઈ બાજુથી માપ નીકળે એવું નથી. અને ભગવાનના તો જુઓ બધી બાજુ કમ્પ્લેટ અને બરાબર છે, ભગવાનને જે બરાબર છે. આપણે પાછા એમાંથી ઊંચા ના આવીએ. એક તો દીધું હોય કાળા, પેલું કાળું કલેડું હોય એવું દીધું હોય ને પછી પિયર્સ ઘસી ઘસીને પિયર્સનો કહ કાઢ નાખે, પણ ના આવે ભાઈ. જે કલર દીધો છે એ જ રહે, એમાં કાંઈ ફેર પડવાનો છે? કશો ફેર ના પડે, ગમે એ કલર દીધો એ દીધો જ છે. એક તો ખીલ થયો હોય ને પછી એને ખોતરે તે વધારે રૂપાળો લાગે, હોય એનાથી વધારે રૂપાળો. પાછો અરીસામ પાંચ વખત જોવે, કેવો લાગું છું, કેવો લાગું, ડાઘો પાડ્યા બે વધારે, બીજો કાંઈ લાગતો નથી ભાઈ, બે વધારે ડાઘા પાડ્યા. હવે આવું છે, પણ પુરુષોત્તમ નારાયણનું એવું નથી. પુરુષોત્તમ નારાયણના ગાલ તો રસરૂપ છે, એને જે જોવે એની વૃત્તિમાં ચોંટી જાય છે. કર્ણ હરણ દુઃખ ના કહીએ નાથ નિરખ્યા છે, જોઈ મોટા સુખને લઈએ નાથ નિરખ્યા છે, વામ કાને બિંદુ શ્યામ નાથ નિરખ્યા છે, અતિ શોભે શોભા દામ નાથ નિરખ્યા છે. કર્ણ હરણ દુઃખના કહીએ, ભગવાનના જે કાન છે એ દુઃખનું હરણ કરવાવાળા એવા રૂપાળા ભગવાનના કાન છે. જોઈ મોટા સુખને લઈએ, સ્વામી કે બહુ મોટું સુખ છે ભગવાનના કાન નિરખવામાં, બહુ મોટું સુખ છે. વામ કાને બિંદુ શ્યામ, ભગવાનને જમના કાનની અંદર બુટિયા પાસે એક નાનું તિલ છે,
અને ડાબા કાનની અંદર અંદરની બાજુએ એક શ્યામ ચિહ્ન છે, બે સુખનું ધામ છે. એ જમના કુંડળ પાસેનો જે તિલ અને ડાબા કાનની અંદર રહેલું જે અંદર શ્યામ ચિહ્ન, મોટા મોટા મુક્તો જ્યારે મૂર્તિમાં પ્રવેશે છે ત્યારે ઘડી કોઈ મુક્ત પાછા ભેગા થાય ને તો બે મુક્તો વાતો કરે, અરે આજે હું તો જમના ગાલના તિલ ઉપર જ બેઠો તો બહુ સુખ આવ્યું, બહુ સુખ આવ્યું, તમે સુખ પીધું છે એનું? પેલા મુક્ત કે રહેવા દો રહેવા દો, હું જમના ગાલના બુટિયાના તિલ પાસે બેઠો તો મને જે સુખ આવ્યું છે ને એ સુખની તો તમને વાત જ હું કરું. એમ મુક્તો એકાબીજાએ જે સુખ લીધું છે એની ચર્ચાઓ કરે છે અને એકાબીજાએ જે સુખ લીધું છે એ જગ્યાએ પહોંચવા માટેનો પ્રયત્ન કરે છે. અંતરમાં એમ કે મેં અહીં સુખ લીધું છે, પણ પાછો લોભ જાગે કે ના હું પહોંચી જાઉં જમના કાનના એ તિલ પાસે, કેવું સુખ છે જોવું છે, અને ઓલાને એમ થાય લાવો હું ગાલના તિલ પાસે પહોંચી જાઉં. આવી મુક્તોની હરીફાઈ આવી ચાલે છે. આપણે કઈ હરીફાઈમાં પડ્યા છે અને મુક્તોની હરીફાઈ કેવી છે? કેવી હરીફાઈ? આપણે સંપત્તિની હરીફાઈ, સત્તાની હરીફાઈ, આ દુનિયાની હરીફાઈ, એની સ્પર્ધા, અને મુક્તોની સ્પર્ધા ભગવાનની મૂર્તિને વિશે રસબસ થવાની સ્પર્ધા. સ્પર્ધા કરવી છે, આવી કરીએ. હરીફાઈ કરવી છે, આવી કરીએ. ચર્ચા વિચારણા કરવી છે, આવી કરીએ. વિચારો કરવા છે, આવા કરીએ, આવા કરીએ. જેદી કરીશું આ જ કરીશું, આ જન્મે કરીશું કે લાખ જન્મે કરીશું, સુખ આમાં જ છે, આમાં જ છે. કાન બૂટે ચોટે ચિત નાથ નિરખ્યા છે, જોઈ માન થાય ચકિત નાથ નિરખ્યા છે, વાંસો લાસો વાલો લાગે નાથ નિરખ્યા છે, જોઈ તેલ મોટો દુઃખ બાગે નાથ નિરખ્યા છે. વાંસો ભગવાનનો એકદમ લીસ્સો છે, સુમાળો છે, ખરબચડો નથી, ખેડેલું ખેતર હોય એવો એકદમ લીસ્સો છે. અને ત્યાં આગળ ભગવાનને ડાબી બાજુએ એક મોટો રોમે સહિત તિલ છે એનું અહીં સ્વામીએ વર્ણન કર્યું. જોઈ તિલ મોટો દુઃખ ભાગે, એ પાછા એ તિલથી નીચો એક બે તસુ છેટો એક તિલ છે, એનાથી નીચે પણ બે તસુ છેટો એક તિલ છે, જમની બાજુએ ગળાથી હેઠા બે તિલ છે અને બીજો એક જમની ખરપડી પર તિલ છે અને પાછા જમના વાંસામાં બીજા ચાર તિલ છે, એવા ભગવાનના વાંસાના તિલ છે સ્વામી એની વાત કરે છે. આંખો મન ગમતી મર માડી નાથ નિરખ્યા છે, રાતે રેખાએ રોપાડી નાથ નિરખ્યા છે, અતિ ભરી છે અમૃતે નાથ નિરખ્યા છે, નિહાળી જોઈ છે મેં નિરાતે નાથ નિરખ્યા છે. ભગવાનની આંખો મરમાડી છે, રાખી રાતી રેખાઓ એ આંખની અંદર થોડી થોડી એકદમ આછી, આમ ઘાટી આવ નહીં, સમજ્યા? પેલા ઘણાની આંખો એવી લાલ હોય ને જાને એમ લાગે દુર્વાસાનો પ્રવેશ થયો છે, એવી નથી, એકદમ આછી રાતી રેખામાં શોભા વધારે એવી છે. અને અતિ ભરી છે અમૃતે, અમૃતથી ભરેલી છે ભગવાનની આંખમાંથી. આપણે તો આંખમાંથી ઝેર વરસતું હોય, સવારે અમૃત, બપોરે ઝેર, અને હાંજે વળી ત્રીજું જ વરસે, અને ભગવાનની આંખમાંથી તો સદાય અમૃત વરસે, સુખ સુખ ને સુખ વરસે, આનંદ આનંદ ને આનંદ વરસે. ભગવાનની દ્રષ્ટિ એવી છે, બધાને સુખી કરી દે. ભગવાનની આંખો જોવો, આપણા પીવડા ઘનશ્યામ મહારાજની આંખો જોવો ને, ગુરુજી નથી કહેતા આમ જાણે માછલી ચોંટાડી હોય, અને એવી જ છે ભગવાનની અન્યાળી આંખો છે, એવી ભગવાનની આંખો છે, બધાનું આકર્ષણ કરે, આંખ એવી છે. પાપન ઉપર કર ચલિયું નાથ નિરખ્યા છે, સારી શોભે છે બે બલિયું નાથ નિરખ્યા છે, બ્રકુટી નઈને નિરખી નાથ નિરખ્યા છે, દિશે કામ કમાન સરખી નાથ નિરખ્યા છે. પાપણ ઉપર કરચલ્યું જે પડે છે એ બે બહુ શોભે છે. બ્રકુટી નઈને નિરખી, મહારાજની જે બ્રકુટી છે એને સ્વામી કે નઈને નિરખીને એ કેવી છે? તો કે કામ કમાન સરખી, કામદેવનું ધનુષ હોય એવી છે. કહેતા આમ મહારાજ આમ ભ્રકુટી ચડાવે ને ત્યાં અનંતને પોતામાં મુગ્ધ કરી દે, અનંત મુક્તો એમાં ખેંચાઈ જાય, અનંત મુક્તો ખેંચાઈ જાય, એવી ભ્રકુટી ભગવાનની છે કામ કમાન સરખી. ભાલ વચ્ચે રેખા રૂડી નાથ નિરખ્યા છે, ભાલની વચ્ચે તિલક આકારની રેખાઓ છે
અને સંતોએ ક્યાંક એવું પણ નોંધેલું છે કે ત્રણ રેખાઓ આડી પણ ભગવાનના ભાલની અંદર પડે છે, બે ઊભી રેખાઓ છે અને ત્રણ આડી રેખાઓ છે. પ્રેમાનંદ સ્વામીના અમુક કીર્તનોના વર્ણનની અંદર એ વિશેષ આવે છે. મારી મીટ તણી છે મૂડી, નાથ નિરખ્યા છે. હું મીટ લગાવું છું ને મહારાજ, એ મારી મૂડી છે. આજે તમારી ભાલની રેખાઓ છે ને એને હું મારી મૂડી સમજું છું, એમ આ સંતો કહે છે. આપણે કઈ મૂડી સમજ્યા ને આ કઈ મૂડીને રાખે છે, આ મૂડીને રાખશું ને, આ મૂડી એવી છે ખર્ચ્યું ન ખૂટે ને ચોર ન લૂંટે, બાકી બધી મૂડી જવાની, બાકી બધી સંપત્તિ જવાની. એ સંપત્તિની અંદર હરીફાઈઓ સિવાય, મારું તારું સિવાય, ખેંચાતાન સિવાય બીજું કાંઈ નથી. અને આ મૂડીમાં કોઈ ખેંચાતાન જ નથી. આ હાઈવે હાવ ખાલી છે, ગમે એટલું દોડો કોઈ જગ્યાએ એક્સિડન્ટ ના થાય એવો આ હાઈવે છે, મૂર્તિનો હાઈવે એવો છે. ભાલ વચ્ચે રેખા રૂડી, નાથ નિરખ્યા છે. મોટે ભાગે ભર્યું ભાલ, નાથ નિરખ્યા છે. જોઈ લમના છો નિહાલ, નાથ નિરખ્યા છે. નડવટ જોઈ મન લોભાનું, નાથ નિરખ્યા છે. જાણ્યું દોયલા બિનનું નાનું, નાથ નિરખ્યા છે. કેસ કપાળ વચ્ચે કહીએ, નાથ નિરખ્યા છે. ચિન ચિંતવે સુખ લઈએ, નાથ નિરખ્યા છે. સ્વામી કે ભાલ મોટા ભાગ્યથી ભરેલું છે. ભગવાનનું ભાલ તો ભાગ્યથી જ ભરેલું હોય. અને નડવટ જોઈ મન લોભાનું, ભગવાનના નડવટ એટલે નેન ઉપરનો જે ભાગ છે, ભગવાનના જે લમના છે એ જોઈને સ્વામી કે મારું મન લોભાયું છે. જાનું દોયલા દિનનું નાનું, જ્યારે દુઃખના દિવસો આવે ને ત્યારે જેમ કોઈ ધન સંગ્રેલું હોય ને કામ લાગે, એમ આ તો મારા દોયલા દિનનું નાનું છે. પ્રેમાનંદ સ્વામીએ કહ્યું, સર્વે ચિહ્ન સંભારી ધારો, અંત સમાની મોડી વાલા. અંત સમય, દુઃખનો સમય, શરીરમાં વ્યાધિનો સમય, ઉપાધિઓનો સમય, એ બધા સમયે આ બધી મૂડી કામ લાગે છે. માટે આને અત્યારે હંગરી લેવી, આંખ હારી છે, કાન સારા છે, શરીર સારું છે ત્યારે આ બધો સંગ્રહ કરવો. આ બધો સંગ્રહ કરેલો હશે એ જ્યારે હાથ પગ નહીં હાલતા હોય, ક્યારેક આઈસીયુમાં હોઈશું, ક્યારેક બેભાન હોઈશું, ક્યારેક કોઈક અંગ કામ નહીં કરતું હોય, ક્યારેક કોઈક શરીરમાં એવી ઉપાધિઓ હશે, અને ત્યારે આ બધું ચિંતવન કરેલું હશે ને બહુ સુખ આપશે. એ જ દવા થવાની છે, એ જ આપણી દવા, એ જ આપણું ઔષધ, એ જ આપણું સુખ એવું થશે, એ જ આપણી સાચી સેવા કરશે. આ જે અત્યારે જે નાખેલું હશે ને એ આપણી આત્માની સાચી સેવા કરશે, આ બધા ચિહ્નો સેવા કરશે. માટે એમાં મન અત્યારે પરોવું. તાડું રૂપાડું છે તે હનાથ નિરખ્યા છે. વાદે વેલો કે સને હનાથ નિરખ્યા છે. સુંદર વાળ શ્વેત શ્યામ, નાથ નિરખ્યા છે. પેખી થાય પૂરણ કામ, નાથ નિરખ્યા છે. સ્વામી કે છે, કેસ કપાળ વચ્ચે કહીએ, એક જમણી બાજુએ કેસથી બહારની બાજુએ એક ચિહ્ન છે, એને સ્વામી કે જોઈ અને એનું સુખ લઈએ. તાળવું ભગવાનનું અતિશય રૂપાળું છે, જોઈને ભગવાનને વિશે હેત વાધે છે. ભગવાનના વાળ શ્વેત અને શ્યામ છે, એ જે પેખે છે એટલે કે જે જોવે છે એ પૂરણ કામ થાય છે. એને આ લોકની કે પરલોકની પણ ઈચ્છા રહેતી નથી, કેવળ ભગવાનના સ્વરૂપની ઈચ્છા રહે છે, ભગવાનના રાજીપાની ઈચ્છા રહે છે. એવો પૂર્ણ કામ જીવ ભગવાનની આવી મૂર્તિ પીવાથી થાય છે એવું સ્વામી હરિસ્મૃતિને વિશે આપણને ઉપદેશ પણ આપે છે, આશીર્વાદ પણ આપે છે, રસ્તો પણ બતાવે છે. એવી અહીં આગળ સ્વામી આ મૂર્તિનું રસપાન કરાવતી 40 કડીઓ અહીં પૂર્ણ થાય છે. આગળ મૂર્તિમાં આપણે આગલી કથામાં રસપાન કરીશું. ઘનશ્યામ મહારાજની જય. શ્રી પતિમ શ્રી ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મ આત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજ.